સાબરકાંઠાના દુંદર ગામે 14 માસની બાળકી પર થયેલ રેપ મામલે હિંમતનગરના રાયગઢ ગામ સહિત આજુબાજુના 7 ગામના લોકો એકત્રિત થઈ કેન્ડલ માર્ચનું આયોજન કર્યું હતું. હિંમતનગર તાલુકાના દુંદર ગામે બાળકી પર થયેલ બળાત્કારની ઘટના પણ હવે રાજકીય રંગ પકડ્યો છે. આજે પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા રચાયેલ ડેલિગેશન ભાવપુર ગામની મુલાકાત લીધી હતી અને ભોગ બનેલી બાળકીના પરિવારજનોને સાતાઓ પાઠવી હતી. પાટણ કોંગ્રેસના પૂર્વ સાંસદ જગદીશ ઠાકોર, બાયડ ધારાસભ્ય ધવલસિંહ ઝાલા સહિત કોંગ્રેસના ધારાસભ્યો અને હોદ્દેદારો આમાં જોડાયા હતા. પોલીસ દ્વારા કેટલાક ઠાકોર સમાજના યુવાનો સામે કેસ કરવામાં આવ્યા છે. તે બાબતે પણ ડેલિગેશનનો રોષ વ્યક્ત કર્યો હતો અને વહેલામાં વહેલી તકે આ કેસ પાછો ખેંચી લેવા પણ માંગ કરી હતી. સાથે સાથે કોઈ પણ બનાવ બને એના રિએક્શન આવે જ. ટોળું ભેગું થાય, સમાજ ભેગો થાય, નાના મોટા બનાવો બને, પણ અમારા આગેવાનો જ્યારે એ ટોળાને સમજાવવા જાય, જે બનાવ બન્યો છે એને ન્યાય આપવા માટે એ સમાજની સાથે રહે ત્યારે એવા આગેવાનોને પણ પોલીસ પકડી જાય, એમના ઉપર કેસ દાખલ કરવામાં આવે. બીજી માગણી એવી છે કે અમારા આગેવાનો ઉપર જે કોઈ કેસ દાખલ થયા છે એ તાત્કાલિક અસરથી એ કેસ પાછા ખેંચો. અહીંયા બેફામ દારૂની બદીઓ છે. મને કોઈક આગેવાને કહ્યું કે અગાઉના એસપી હતા ત્યારે દારૂ જુગાર મોટાભાગે એના ઉપર કંટ્રોલ હતો. નવા એસપી આવ્યા પછી દારૂ જુગાર અને બીજી બદીઓ બેફામ ચાલે છે. એ બેફામ ચાલે છે એવા સમયે જે કંઈ મજૂરો છે એ દારૂ પીને કે વ્યસન કરીને ભાન ભૂલી જાય છે, માણસ તરીકેનું ભાન ભૂલી જાય છે અને આવા કૃત્યો કરે છે. એટલે દારૂની બદીઓ પણ દૂર થવી જોઈએ. અમે કાલે સરકારને આવેદનપત્ર આપીશું. ઠાકોર સેનાનો કેન્ડલ માર્ચનો કાર્યક્રમ છે, 2 દિવસનું અલ્ટિમેટમ પણ સરકારને આપીશું કે અમારા આગેવાનો ઉપર મૂકેલી ફરિયાદ પાછી ખેંચે. તમે કઈ ફાસ્ટ ટ્રેક કોર્ટમાં કેસ ચલાવીને કેટલા સમયમાં અમારી દીકરી ઉપર જે બનાવ બન્યો છે એનો ન્યાય આપી શકો, એનો જવાબ પણ અમે માગવાના છીએ. અને એનો સંતોષકારક જવાબ નહીં આવે તો ગાંધીનગર જવાનું અમે બંધ કરીશું. ગાંધીનગરને અહીંયા આવવું પડે એ પરિસ્થિતિ પેદા થાય તો એની જવાબદારી સરકારની રહેશે. આ 14 મહિનાની બાળકી ઉપર જે દુષ્કર્મ થયો છે તે હવે ના થાય એટલા માટે અમે સરકારને વિનંતી કરીએ છીએ કે તે જે ગુનેગાર છે દુષ્કર્મ કરવાવાળો તેને ફાંસી આપે અને હવેથી આવા દુષ્કર્મ ના થાય એવી સરકારને ધ્યાન દેવું.